जय स्वामीनारायण। विद्यार्थी मित्रों आज हवे आगळ आपणे छेद वर्षनी अंदर चालू वर्तमान काळ जे छे ए आज आपणे बीजा काले पांच वाक्य लीधा था, आज पांच वाक्य लीधे छे अने तरत चालू भूतकाळ आपणे लीधे छे। कारण के पूर्ण वर्तमान काळ चलाव्यो ની સાથે સાથે આપણે પૂર્ણ ભૂતકાળ લઈ લીધું એટલે ચાલુ વર્તમાન કાળ ચલાવીએ ને એટલે ચાલુ ભૂતકાળ લઈ લેવાય એટલે તરત એના નિયમ જે છે ને થોડાક ફેરફાર કરવાના આવે છે। તો આજે 12 આર્ટ્સ કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ ચેન્જ ધ વોઇસ સબ ટોપિક્સ ની અંદર ચેન્જ ધ વોઇસ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। હવે એક પહેલો વાક્ય છે વી આર વર્ક ઇન અવર ઓફિસ, અમે અમારી ઓફિસમાં કામ કરી રહ્યા છે। તો હવે આપણે આ વાક્યને એક્ટિવ આ બધાને એક્ટિવ છે સમજી લેવાનું, સામે ઉજી બના છે કે પેસિવ હોય જશે। તો અહીંયા આગળ વાક્ય પહેલું બનાવું છું બરાબર। હવે કાલનો નિયમ પાછો બરાબર એમ ઇઝ આ કેમ અત્યારે લખો છો કે ચાલો ભૂતકાળ આપણે લેવાનું છે ચાલુ વર્તમાન કાળ હોય ત્યાં। તો ઇન અવર ઓફિસ by us। હવે આપણું વાક્ય થઈ ગયું પહેલું વાક્ય જો in our office is being worked by us। હવે બીજું વાક્ય, હવે બીજા વાક્યની અંદર એમ છે my mother is buying new dresses। તો new dresses હવે અહીંયા પર my mother is છે કારણ કે કીધું ને તમારે એકવચન અને બહુવચન નો ખાસ ધ્યાન રાખવા માય મધર એકવચન ઇઝ કીધું છે યાર એટલે શી એટલે માય મધર ઇઝ બાઈંગ ન્યુ ડ્રેસીસ આ કરવું પડે કે તમારે ન્યુ ડ્રેસીસ આ બીઇંગ ન્યુ ડ્રેસીસ આર બીઇંગ બોટ by my mother। હવે આ જે કે ભાઈ મે સેકન્ડ સેન્ટેન્સ બનાવ્યું, હવે આ ત્રીજું વાક્ય ફર્સ્ટ સેકન્ડ થર્ડ અ ફોર્થ। હવે ચોથું વાક્ય અહીં બનાવું છું એટલે 1 2 3 4। હવે જે કહેવાય કે દરેક વાક્યની અંદર તમારે
ड्यूलेस डायरेक्ट चेंज द वॉइस અને આ ફંક્શન શરૂ થશે બરાબર તો અ કેટ ઇઝ ચેસિંગ અ રેટ અ રેટ ઇઝ ચેસિંગ છે એટલે ચેસ છે અ રેટ ઇઝ પિકિંગ હા ચેસ is being chased by a cat. How about you think? Oh, a cat. And a cat. Their parents, how about you think? Their parents, parents are advising them. હવે એક જો ખાસ અત્યાર સુધી કર્મ આ રીતના આવતું હતું કર્મ અહીંયા આગળ ધેન છે કર્મ ધેન બને છે ધેન કેરેક્સ કરતા છે હવે કેરેક્સ આ એડવાઇઝિંગ ધેન તો અહીંયા આગળ ધેન છે એટલે આ કામ કરતા હતા ને ધેનું by them મે જાણી બનાવવા વાક્યમાં કર્મ ધેન મૂક્યું છે કારણ કે આવું ક્યારેક ક્યારેક આપણે આ રીતના વાક્યમાં લેતા જવાનું તો ખ્યાલ આવે હવે અહીંયા પર આઈ હોય અહીંયા પર કર્મ by me હોય તો me નું અહીંયા પર આઈ થાય એટલે જ્યારે કર્મ કર્તા સ્તરે જાય તો કર્તામાં ફેરફાર થાય એટલે ધેન હોય તો અહીં શી કરવું પડે
મળે બસ તો આ એક નવો અહીંયા ઉમેર્યો છે કે આમાં કદાચ વિદ્યાર્થી ભૂલ કરે કારણ કે ધેમ હોય તો ધેમ ક્યારે ધેમ આ બીન ક્યારે ન થાય ઓસ આ બીન ક્યારે ન થાય એટલે આ એક તમારે ખાસ ધ્યાન રાખવું પડશે અહીંયા આગળ આ જે આવવા બધા કર્મ જ્યારે કર્મ અહીંયા આગળ આવે આ રીતના તો કર્તા અર્થના મુકાય was
वेरी गुड लास्ट मैच जो आप आके रैना वाज प्लेइंग वेरी वेरी लास्ट मैच जो छे ये अदर पर्सन मारी गयो वेरी वेरी के अंदर कर्म मारी गयो तब એટલે રૈના કરતા થઈ ગયો વોઝ પ્લેઇંગ કે ચાલુ ભૂતકાળ થઈ ગયો ઇઝ પ્લેઇંગ કે જો તો ચાલુ વર્તમાનકાળ થઈ ગયો હોત એક વસ્તુ બહુ ધ્યાન રાખજો ટેન્સિસ ની અંદર આ બહુ ધ્યાન રાખવાનું છે તો વેરી બેડ જો આ વાક્ય બને છે વેરી બેડ વોઝ પિકિંગ Played by Raina last match. Thank you. Raina was being played by Raina last match. Okay. आगे बीच. ताकि last match है. क्या last match है? मुझे कुछ नहीं. आई नाउ ना आपे. आई last match है. भूतकाल में એના ક્રિયા વિશેષણ બદલાય એ નામ નામ મુકાય ને તો વાક્ય બને તે આપો વાક્ય બેસે જ નહીં અહીં નામ ના આવે એ ચાલુ વર્તમાન કાળ હોય છે નામ મુકતા તા વિશેષણ વોચ બરાબર બીજું વાક્ય સુજન વોઝ ઈટિંગ એન એપલ યસ્ટરડે जो भूतकाल है यस्टरडे लास्ट मैच छेली मैच એટલે ભૂતકાળ થાય યસ્ટરડે એટલે ભૂતકાળ થાય પણ આઈ વોઝ ઈટિંગ કીધું એટલે એ ચાલુ ભૂતકાળ થઈ ગયો એન્ડ એપલ વોઝ બીઈંગ ઈટ એટ ડિનર ડિનર ઈટ એટ ડિનર એન્ડ એપલ વોઝ બીઈંગ ઈટન By Sujal yesterday. जो आवाज़ है। अबे मित्रों, अत्यंत कल्पना ऐसा समझो। सीधा चालू वर्तमान काल पति चालू भूतकाल प्रचंडता रहेगा अपने। इतने नया कल बॉस वह बता क्रिया पर ना इनकी बता कर हो। ये बात क्या मतलब नहीं है? रहना बता बॉस नहीं बता कर हो। अदर वर्ड्स आई मीन अन्य शब्द तो वेरी वेल वाज प्लेइंग हैव बीन प्लेइंग बाय रैना लास्ट मैच अबे एन एप्पल वाज बीन ईटन बाय सुजल यस्टरडे सुजल वाज ईटिंग एन एप्पल यस्टरडे एन एप्पल वाज बीइंग ईटन बाय सुजल यस्टरडे तो विद्यार्थी मित्रों यहां पर एक्टिव पैसिव चालू भूतकाल शुरू करियो हवे नेक्स्ट समय जब लेक्चर आवे ત્યારે વળી પાસે પાંચ વાક્ય આ નિયમ લખી શકાય બોર્ડ પર અને એક નોટ ની અંદર નવો ટેન્સિસ ચાલુ થાય એટલે આના પહેલા જે તો ત્રણ વાક્ય આવશે હવે નોટબુકમાં સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ એટલે નકાર હકાર વાક્ય બરાબર પછી ચાલુ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ ચલાવ્યો પૂર્ણ ભૂતકાળ ચલાવ્યો ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ સરંગ તમારી નોટ ની અંદર આવશે ગ્રામર ની નોટ માં અને હોમવર્ક થોડું થોડું કરતા રહેજો સાઈડ ની અંદર કે સાહેબ જો મેં હોમવર્ક પરીક્ષા લેતા આ પાંચ વાક્ય તમને ચલાવ્યા તો બોર્ડ પર એ 10 વાક્ય બીજે દિવસે લીધા હતા એ અને આ મારા 10 વાક્ય મને હું એક્સરસાઇઝ મેં મારી જાતે કરી વાક્ય સાચા છે ખોટા મને તપાસ્યા તમે જોઈ લેસ તમને આ ખાસ ધ્યાન રાખજો એટલે કહેવાય ને કે આ જે છે એ નિયમના આધારે ચાલશે ઓકે તો નેક્સ્ટ હવે આપણે આપણે જે કહેવાય કે ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ જે છે એ શરૂ રાખશું બરાબર બીજા દિવસે એક વાક્ય લઈશું તો જય સ્વામિનારાયણ થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો